સૌ પ્રથમ આપણે દ્રાવણોની ઇન્ટ્રોડક્શન મેળવશું. પ્રસ્તાવના અગિયાર સાયન્સમાં મિત્રો આપણે દ્રાવણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તેની બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ. દ્રાવણ એટલે શું? દ્રાવણો કોને કહેવામાં આવે? તો દ્રાવણ એ બે ઘટકોનું બનેલું છે, એક દ્રાવ્ય અને બીજો પદાર્થ છે દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવકથી બનેલા સંયુગ્મ પ્રણાલીને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં આપણે સૂક્ષ્મ સ્તરે જોઈએ તો કોઈપણ પદાર્થ અથવા તો સામાન્ય જીવનમાં ભાગ્યે જ એવા આપણને શુદ્ધ પદાર્થો પ્રાપ્ત થાય છે. મોટાભાગના પદાર્થો એ અશુદ્ધ હોય છે, યાની કે તેના અંદર એકથી વધારે ઘટકો આવેલા હોય. માટે આ એકથી વધારે ઘટકોના પદાર્થને આપણે શુદ્ધ પદાર્થ નથી ગણતા, પરંતુ પદાર્થના મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. આ પદાર્થના મિશ્રણને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ, જેના બે ઘટક છે. એક દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થ એટલે શું? ઘટકમાં જે કણ ઓછા પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં આવેલું હોય તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત દ્રાવ્ય એ ઓગળવાનો ગુણધર્મ ધરાવશે. જે ઘટકનું પ્રમાણ વધારે છે તેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે, વધારે પ્રમાણ. અને દ્રાવક પાસે ક્ષમતા છે અન્ય પદાર્થને ઓગાળવાની, એ અન્યને અન્ય દ્રાવક પદાર્થને પોતાના અંદર ઓગાળશે, જેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. મિત્રો, દ્રાવણના પ્રકારનો જો આપણે અભ્યાસ કરીએ તો દ્રાવણનો પ્રકાર એ ખાસ દ્રાવકની ભૌતિક સ્થિતિને આધારે નક્કી કરવામાં આવે છે. જો આપણી પાસે દ્રાવક ઘન છે તો બનતું દ્રાવણ ઘન કહેવાશે. જો આપણી પાસે દ્રાવક પ્રવાહી છે તો બનતું દ્રાવણ પ્રવાહી કહેવાશે. સેમ એજ, ઇફ ધ સોલવન્ટ ઇઝ ઇન ગેસિયસ સ્ટેટ, ધ ફાઇનલી ફોર્મેટ સોલ્યુશન ઇઝ ગેસિયસ સ્ટેટ. એટલે કે દ્રાવક જો વાયુમાં હોય તો દ્રાવણ પણ વાયુનું બનશે. એટલે કે દ્રાવકની ભૌતિક સ્થિતિ, ફિઝિકલ સ્ટેટ ઓફ ધ સોલવન્ટ ઇઝ ડાયરેક્ટલી ઇન્ડિકેટ ધ ટાઈપ ઓફ ધ સોલ્યુશન. એટલે કે દ્રાવકની ભૌતિક સ્થિતિ એ દ્રાવણનો પ્રકાર નક્કી કરે છે. મિત્રો, આપણે જોઈએ કેટલાક પદાર્થ જે છે એના એક્ઝામ્પલ જોઈએ. જેમ કે એક દ્રાવણ આપણી પાસે છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ કેટલાક એક્ઝામ્પલ. એક્ઝામ્પલ મિત્રો એક માર્કના એમસીક્યુ માટે ખૂબ મહત્ત્વના થશે, એટલે તેને યાદ રાખજો. પ્રથમ એક્ઝામ્પલ આપણે જોઈએ પિત્તળ અથવા તો બ્રાસ. બ્રાસ અથવા તો પિત્તળ. મિત્રો, આ પિત્તળ કે બ્રાસ છે એ બે મિશ્ર ધાતુ ધરાવે છે, અથવા બે ધાતુનું મિશ્રણ છે, જે ઝીંક પ્લસ કોપર. ક્વેશ્ચન એમ પૂછે પિત્તળની અંદર કઈ બે મિશ્ર ધાતુ હોય, તો પિત્તળ કઈ ધાતુનું મિશ્રણ છે, તો ઝીંક પ્લસ કોપર એ આપણે આન્સર સિલેક્ટ કરવાનો થશે. આ પ્રથમ આપણી પાસે એક્ઝામ્પલ હતું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. જર્મન સિલ્વર
मित्रों जर्मन सिल्वर ए मिश्रण जो ये तो जर्मन सिल्वर नी अंदर मिश्र धातु तरीके कोपर हसे झिंक हसे એટલે Zn + Cu तो ऑलरेडी छे ज पण વધારાની મિશ્ર ધાતુ અહીં આપણને નિકલ હોય એટલે કે કોપર ઝિંક નિકલનું મિશ્રણ તો જર્મન સિલ્વર કહેવાશે ઝિંક અને કોપરના મિશ્રણને આપણે બ્રાસ અથવા તો પિત્તળ તરીકે ઓળખીએ છીએ અને થર્ડ એક્ઝામ્પલ આપણે લઈએ મિત્રો એ થર્ડ એક્ઝામ્પલ આપણી પાસે થશે કાસુ અથવા તો બ્રોન્ઝ બ્રોન્ઝ એથ્લેટિક્સમાં આપણે જુદા જુદા જે મેડલ મેળવીએ છીએ સિલ્વર બ્રોન્ઝ ગોલ્ડ એમાં કાંસ્ય ચંદ્રક અથવા તો બ્રોન્ઝ મેડલ જે છે એ આ રીતે મિશ્રણથી બનાવવામાં આવે છે જેની અંદર એક કોપર ધાતુ હશે પ્લસ ટીન આ બંને મિશ્ર ધાતુથી બ્રોન્ઝ કાંસુ બનાવવામાં આવે છે મિત્રો યોગ્ય પ્રમાણમાં અલગ અલગ ધાતુઓને મિશ્ર કરીને જ્યારે આપણે મિશ્રણ બનાવીએ છીએ તે બનતા મિશ્રણમાં તદ્દન ખૂબ જ અલગ ગુણધર્મ ધરાવતા નવા જ ગુણધર્મ ધરાવતો આપણને એક અલગ ધાતુ પ્રાપ્ત થશે જેને મિશ્ર ધાતુ અથવા મિશ્રણ તરીકે આપણે ઓળખી શકીએ તદુપરાંત પાણીની અંદર જુદા જુદા ફ્લોરાઇડની સાંદ્રતા જો રાખીએ તો પણ તેની પ્રોપર્ટી અલગ અલગ જોવા મળે છે જો એ પાણીની અંદર ફ્લોરાઇડની સાંદ્રતા પાણીમાં એફ ફ્લોરાઇડ આયનની સાંદ્રતા અલગ અલગ સાંદ્રતા ધરાવતા સંયોજનોમાં અલગ અલગ આપણને એની અસર જોવા મળે અને પાણીની અંદર ફ્લોરાઇડ આયનની સાંદ્રતા આપણે પીપીએમ એકમમાં લઈએ છીએ પાર્ટ્સ પર મિલિયન પીપીએમ મિનિંગ પાર્ટ્સ પર મિલિયન એના અંદર એની સાંદ્રતા લેવામાં આવે છે પાર્ટ્સ પર મિલિયનમાં આપણે સાંદ્રતાનો અભ્યાસ કરીએ તો જો એક પીપીએમ હોય તો એક પીપીએમ સાંદ્રતા પાણીની અંદર એ આપણને દાંતના શયનને રોકે છે તેનાથી દાંતના શયનને રોકે ત્યારબાદ જો સાંદ્રતા 1.5 પીપીએમ થઈ જાય સાંદ્રતા 1.5 પીપીએમ થાય તો 1.5 પીપીએમ સાંદ્રતા 1.5 પીપીએમ સાંદ્રતા ફ્લોરાઇડ આયનની સાંદ્રતા એ દાંત પર ડાઘા પાડશે દાંત પર પીળા રંગના જે છે એ ડાઘા પાડે એટલે કે દાંત આપણા યલોઇશ રંગના ખરાબ થશે ત્યારબાદ થર્ડ જોઈએ કે જો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 કરતાં પણ વધી જાય 1.5 કરતાં વધુ તો તે એક ઝેરી સાબિત થશે એક ઝેર તરીકે વર્તશે જેમ કે સોડિયમ ફ્લોરાઇડ જે છે એ NaF સોડિયમ ફ્લોરાઇડ ઉંદર માટે ઝેર તરીકે વર્તે જેની સાંદ્રતા 1.5થી વધુ હોય અને ઉંદર માટે એ ઝેર તરીકે વર્તશે ઉંદર માટે ઝેર તરીકે વર્તે સોડિયમ ફ્લોરાઇડ ઉપરાંત નસમાં જે આપણે ઇન્જેક્શન આપીએ છીએ ઇન્ટ્રાવેનસ એ અમુક આયનની સાંદ્રતાથી વધારે હોય તો રુધિરની અંદર રહેલા પ્લાઝમાનું એ શયન કરશે અને સાંદ્રતા સાથે મિક્સ થઈ અને અન્ય સ્વરૂપમાં રૂપાંતર પામશે તો મિત્રો આજના આ ટોપિકમાં આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધ સોલ્યુશન એનો અભ્યાસ કર્યો નેક્સ્ટમાં આપણે દ્રાવણોના પ્રકાર એના ઘટક એની ઇન્ટ્રોડક્શનથી આગળ વાત આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું વિશ યુ ઓલ ધ બેસ્ટ